नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर वन मेन यूनिट नंबर 3 बेसिक ऑर्गेनिक केमिस्ट्री स्टार्ट करी तो आपने रेडी तो लास्ट लेक्चर में आपने एसएन वन रिएक्शन विषय जुड़ी थी। इट मीन्स यूनिमोलिकुलर सब्स्टिट्यूशन रिएक्शन। तो आज जे छे सेकंड ए एसएन टू रिएक्शन जे एसएन टू नो फुल फॉर्म शू थाशे टू इट मीन्स बायोमोलिक्युलर न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन। न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन। ओके, सो एसएन टू नो पहला फुल फॉर्म था बायोमोलिक्युलर न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन। हवे बायोमोलिक्युलर एनो मतलब शुं थाय, बाय इट मीन्स बे। हवे जे छे इट मीन्स आ रिएक्शन नो रेट छे बे वस्तु पर आधारित राखतो हशे। फर्स्ट जे छे ई न्यूक्लियोफाइल छे ने सेकंड जे ई सबस्ट्रेट छे। आ बन्ने उपर आधारित होय आ प्रक्रिया छे ई द्वितीय एकमनी प्रक्रिया कहेवाय। रेडी, तो एने इंग्लिश में बायोमोलिक्युलर कहेशुं। तो फर्स्ट पहले एसएन2 नुं फुल फॉर्म थाशे बायोमोलिक्युलर न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन। त्यार पछी चालो जो एमां वाइन द रेट ऑफ न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन डिपेंड्स ऑन द कॉन्सेंट्रेशन ऑफ बोथ सबस्ट्रेट एज वेल एज न्यूक्लियोफाइल। देन द रिएक्शन इज सॉइड टू बी एसएन2 रिएक्शन। इट मीन्स एसएन2 रिएक्शन केने कहेशुं आपणे सिम्पली, ભાઈ એવી રિએક્શન ન્યુક્લિયોફિલિક સબ્સ્ટિટ્યુશન રિએક્શન કે જેનો રેટ એટલે કે પ્રક્રિયાનો ક્રમ બે વસ્તુની સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ હોય, એક તો સબસ્ટ્રેટ અને બીજું કોન્સન્ટ્રેશન ઓફ બોથ, એને એક તો સબસ્ટ્રેટ અને બીજું છે ન્યુક્લિયોફાઇલ। ઓકે, સો હવે સિમ્પલ આપણે એસએન વનની ડેફિનેશન આ રીતે જ આપી હતી, વાઇન ધ રેટ ઓફ ન્યુક્લિયોફિલિક સબ્સ્ટિટ્યુશન રિએક્શન ઇઝ ડિપેન્ડ ઓન ઓનલી ધ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ। એસએન વનમાં ખાલી સબસ્ટ્રેટ એક જ આવતું, જ્યારે એસએન ટુ ઇટ મીન્સ બાયોમોલિક્યુલર છે તો એનો પ્રક્રિયાક્રમ ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ એ બંને ઉપર આધારિત હશે। ઓકે, સો આની ઇક્વેશન છે રેટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ એ બંનેના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હશે। સો આ એક પ્રકારની દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। ચાલો હવે એમાં એક્ઝામ્પલ લીધું છે આપણે પેલું, કન્સિડર ધ હાઇડ્રોલિસિસ ઓફ મિથાઇલ બ્રોમાઇડ। ઇટ મીન્સ આ જે છે એ મિથાઇલ બ્રોમાઇડ છે, એનું આપણે હાઇડ્રોલિસિસ ઇટ મીન્સ ઓએચ માઇનસનો અટેક કરાવ્યો છે। હાઇડ્રોલિસિસ એટલે પાણી સાથે પ્રક્રિયા, ઇન ધી પ્રેઝન્સ ઓફ NaOH। રેડી, સો કન્સિડર હાઇડ્રોલિસિસ ઓફ મિથાઇલ બ્રોમાઇડ બાય એક્વિયસ NaOH। તો ચાલો હવે NaOHની અંદર ઓએચ માઇનસ હશે, એ આ રીતે બેક સાઇડ અટેક કરશે આ કાર્બન ઉપર। રેડી, તો પહેલું જે છે હવે એસએન વન હતી આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી, એ બે સ્ટેપમાં પ્રોસીડ થતી। પહેલું સ્ટેપ હતું ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન, અને ત્યાર પછી સેકન્ડ સ્ટેપ જે હતું એ અટેક ઓફ ન્યુક્લિયોફાઇલ ઓન કાર્બોકેટાયન। આ રીતે બે સ્ટેપમાં પ્રોસીડ થતી। આ જે રિએક્શન એસએન ટુ છે એ સિંગલ સ્ટેપમાં જોવા મળશે। સિંગલ સ્ટેપમાં મતલબ કે ન્યુક્લિયોફાઇલનો અટેક ને આ લિવિંગ ગ્રુપ અહીંથી દૂર થશે, એક જ સ્ટેપમાં આ પ્રક્રિયા છે। રેડી, તો વચ્ચે જે બનશે આ જે બને છે આપણે એને ટ્રાન્ઝિશન સ્ટેટ કહીશું। શું કહીશું? ટ્રાન્ઝિશન સ્ટેટ। હવે ટ્રાન્ઝિશન સ્ટેટ શું દર્શાવે? જ્યાં બંધ બને છે અને જ્યાં બંધ બ્રેક થાય છે એ ડોટેડ લાઇન વડે દર્શાવેલું હોય। તો ચાલો હવે જો અહીં કાર્બન મિથાઇલ બ્રોમાઇડ લીધું, હવે એના ઉપર NaOH ઇટ મીન્સ OH માઇનસનો અટેક આ રીતે કરાવશે તો આ લિવિંગ ગ્રુપ બીઆર અહીંથી દૂર થશે। તો આ એની રિએક્શનની વચ્ચેની એવી કન્ડિશન કે જ્યાં OH માઇનસ અહીં અટેક કરે છે તો OH માઇનસ આ રીતે બંધ બનાવે છે અને બીઆર અહીંથી છૂટું પડે છે, તો આને ડોટેડ લાઇન વડે દર્શાવો। જ્યાં બંધ બનતો હોય અને જ્યાં બંધ તૂટતો હોય એ બંનેને ડોટેડ લાઇન વડે દર્શાવો, આને ટ્રાન્ઝિશન સ્ટેટ કહેશું। હવે અહીંયા કાર્બનની સંયોજકતા 5 નથી, તમે કહેશો સર આમાં કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ, એવું નથી। OH માઇનસ એ બંધ બનાવે છે અને બીઆર અહીંયાથી રિમૂવ થાય છે એ દર્શાવે છે। રેડી, સો ચાલો લાસ્ટમાં શું બનશે? OH માઇનસનું અટેક અને લિવિંગ ગ્રુપ બીઆર માઇનસ એઝ અ રિમૂવ થઈ જશે। તો આ એક જ સ્ટેપમાં રિએક્શન છે વાયા ટ્રાન્ઝિશન સ્ટેટ। આ જે વચ્ચે બને છે એ શું છે? ટ્રાન્ઝિશન સ્ટેટ, ન્યુક્લિયોફાઇલનો અટેક અને લિવિંગ ગ્રુપનું રિમૂવ થાય, એક જ સ્ટેપમાં થાય આપણે। રેડી, તો આપણે જાણે કહેશું એસએન ટુ રિએક્શન। ઓકે, સો અને એક્ઝામ્પલ લીધું છે એ કયું છે? કન્સિડર ધ હાઇડ્રોલાઇસિસ ઓફ મિથાઇલ બ્રોમાઇડ બાય એક્વિયસ NaOH। ઓકે, સો ધ રિએક્શન પ્રોસીડ
via transition state. It means our reaction proceed થશે via transition state. એટલે આ જે વચ્ચે બની છે શું જે transition state. ન્યુક્લિયોફાઇલ અટેક કરશે અને લિવિંગ ગ્રુપ ત્યાંથી રિમૂવ થશે. રેડી, બંને એક જ સ્ટેપમાં છે. સો આ જે રિએક્શન છે એ સિંગલ સ્ટેપ રિએક્શન છે. રેડી, સિંગલ સ્ટેપ રિએક્શન વાયા ટ્રાન્ઝિશન સ્ટેટ. ત્યાર પછી ધ હાઇડ્રોક્સાઇડ આયન એપ્રોચ ધ સબસ્ટ્રેટ કાર્બન ફ્રોમ ધી સાઇડ ઓપોઝિટ ઓફ બ્રોમાઇડ એટમ. ઇટ મીન્સ ચાલો હવે જુઓ અહીંયા, હવે સ્ટાર્ટિંગમાં જે OH માઇનસનું અટેક કરાવ્યું એ કઈ સાઈડ કરાવ્યું આપણે? OH માઇનસ જે છે લિવિંગ ગ્રુપ જ્યાં જોઈન્ટ થયું છે એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે એનો અટેક કરાવ્યો છે. એ લિવિંગ ગ્રુપ જ્યાં જોઈન્ટ થયું એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે એનો અટેક કરાવેલો છે. તો OH માઇનસ જે અટેક કરે છે લિવિંગ ગ્રુપ અહીંયા BR છે, તો OH માઇનસને એના ઓપોઝિટમાં અટેક કરશે અને BR અહીંયાથી રિમૂવ થશે. કેમ કે OH માઇનસ એ શું છે? ન્યુક્લિયોફાઇલ, ઇટ મીન્સ ઇલેક્ટ્રોન રિચ કમ્પાઉન્ડ, અને BR માઇનસ પણ ન્યુક્લિયોફાઇલ છે. રેડી, સો ન્યુક્લિયોફાઇલ છે સો ઇટ ઇઝ એ લિવિંગ ગ્રુપ તરીકે અહીંયાથી સિમ્પલ રિમૂવ થઈ જશે. સો ધ હાઇડ્રોક્સાઇડ આયન એપ્રોચ ઇઝ સબસ્ટ્રેટ કાર્બન ફ્રોમ ધી સાઇડ ઓફ ઓપોઝિટ સાઇડ ઓફ ધી બ્રોમિન એટમ. ધીસ ઇઝ બીકોઝ હાઇડ્રોક્સાઇડ આયન એન્ડ બ્રોમાઇડ આયન બોથ આર ઇલેક્ટ્રોન રિચ કમ્પાઉન્ડ. ઓકે, સો ધ ટ્રાન્ઝિશન સ્ટેટ, હવે આ ટ્રાન્ઝિશન સ્ટેટ વચ્ચે જે બની છે એ શું દર્શાવે? કયો બંધ નવો બને છે અને કયો બંધ બ્રેક થાય છે આ જે દર્શાવશે એને આપણે સિમ્પલી ટ્રાન્ઝિશન સ્ટેટ કહેશું. ઓકે, સો ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝ ડિનોટેડ બાય પાર્શિયલી બોન્ડ. ઇટ મીન્સ પાર્શિયલી મતલબ આંશિક, પાર્શિયલ બોન્ડ ઇટ મીન્સ દેટ COH બોન્ડ ઇઝ નોટ કમ્પ્લીટલી ફોર્મ. હવે અહીંયા જે સી કાર્બન OH બંધ બને છે આ બંધ બન્યો નથી પણ હજી બંધ બને છે. ઇટ મીન્સ સ્ટાર્ટિંગ પોઝિશન છે આ CBR બોન્ડ, હજી બ્રેક નથી થયો પણ બ્રેક થાય છે. ઇટ મીન્સ આ ભાઈ પાર્શિયલ દર્શાવશે. OH માઇનસનો બંધ બનાવવું અને કાર્બન બ્રોમિન વચ્ચેનું બંધનું તૂટવું અને આ ડોટેડ લાઇન વડે દર્શાવશું તો આપણે એને પાર્શિયલી બોન્ડ કહેશું. રેડી, સો ધ ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝ ડિનોટેડ બાય પાર્શિયલી બોન્ડ. ઇટ મીન્સ દેટ COH બોન્ડ ઇઝ નોટ કમ્પ્લીટલી ફોર્મ એન્ડ CBR બોન્ડ ઇઝ નોટ કમ્પ્લીટલી બ્રેક. હવે કાર્બન OH વચ્ચે બંધ બન્યો નથી અને કાર્બન BR વચ્ચે હજી બંધ તૂટ્યો નથી. ઇટ મીન્સ પાર્શિયલી વચ્ચેની એવી કન્ડિશન કે આ બે વચ્ચે બંધ બનતો હોય આ વચ્ચે બંધ તૂટતો હોય એને આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ કહીએ છીએ. રેડી, સો ધ OH એન્ડ કાર્બન OH એન્ડ કાર્બન BR બોન્ડ્સ આર પરપેન્ડિક્યુલર ટુ પ્લેન ઓફ CH બોન્ડ પ્લસ. હવે જો સ્ટાર્ટિંગમાં OH માઇનસ એ ક્યાંક અટેક કર્યો તો BRની એક્ઝેક્ટ ઓપોઝિટ પોઝિશન ઉપર. સો આ OH અને જે BR જે છે આ OH અને BR આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં એકબીજાને ઓપોઝિટ હશે. એવા હશે વિરુદ્ધ. રેડી, સો COH એન્ડ CR બોન્ડ્સ આર પરપેન્ડિક્યુલર ટુ પ્લેન ઓફ ધી CH બોન્ડ્સ એન્ડ કેવા ન્યુક્લિયોફાઇલ જે છે SN2 રિએક્શન આપશે? તો કે પાવરફુલ ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN2 રિએક્શન. ઇટ મીન્સ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તમે સ્ટાર્ટિંગમાં લીધો હશે તો એ કે SN2 રિએક્શન પ્રોસીડ કરશે, અને જો વીક ન્યુક્લિયો સોરી પાવરફુલ ન્યુક્લિયોફાઇલ હશે તો SN2 અને વીક ન્યુક્લિયોફાઇલ હશે તો SN1 રિએક્શન આપશે. રેડી, પ્લસ આની રેટની વાત કરી તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન જે છે એનો રેટ જે છે, ચાલો SN2ની રિએક્ટિવિટી જોઈ તો એમાં પ્રાઇમરી જે છે એ સૌથી વધુ SN આપશે, ત્યાર પછી સેકન્ડરી, ત્યાર પછી ટર્શરી. ઇટ મીન્સ પ્રાથમિક જે હશે કાર્બન સાથે માત્ર એક જ કાર્બન જોડાયેલો હોય એને પ્રાથમિક કહેશું. રેડી, તો પ્રાઇમરી ત્યાર પછી સેકન્ડરી ત્યાર પછી ટર્શરી આ એની રિએક્ટિવિટી છે. ને પ્લસ હવે SN1 અને SN2 ખબર કઈ રીતે પડશે કે આ SN1 રિએક્શન છે કે SN2? SN2માં પ્રાઇમરી આવ્યું, પ્રાઇમરીનો મતલબ શું થશે? પ્રાથમિક. એટલે ઇટ મીન્સ શું પ્રાઇમરી? એટલે એવા કાર્બ કેટાયન, એવા એટમ, દાખલા તરીકે ચાલો અહીંયા મેં ત્રણેય જગ્યાએ CH3 લીધું છે અને અહીંયા કોઈ એક લિવિંગ ગ્રુપ લો. હવે અહીંયા જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એડ કરશું, આ જે રિએજન આ સ્ટાર્ટિંગ મટીરિયલ સબસ્ટ્રેટ જે છે એ કેવું છે? બલ્કી છે. બલ્કી ઇટ મીન્સ આ કાર્બન સાથે ત્રણ CH3 જોડાયેલા છે, તો આ તૃતીયક કેસ વાળા. અને જો આના ઉપર સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો હોય
એટલે કે અવકાશી અવરોધ ક્યારે ઓછો થશે? કાર્બન સાથે જોડાયેલો ગ્રુપ કેવો હોવો જોઈએ? સ્મોલ સ્મોલ ગ્રુપ હશે, ઇટ મીન્સ અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ નથી. સો ન્યુક્લિયોફાઇલનો આના ઉપર અટેક કરાવો અને આ લિવિંગ ગ્રુપનું અહીંથી નીકળવું, બંને એક સ્ટેપમાં થશે. જ્યારે આ રીતે બલ્કી ગ્રુપ જોડાયેલા હશે ત્યારે આ પોસિબિલિટી ઓછી છે. રેડી? સો SN1 ને SN2 બે ઉપર ડિપેન્ડન્ટ હોય, એક તો સબસ્ટ્રેટ ઉપર જેમાં સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે હોય એમાં SN1 પ્રોસીડ થાય, ઇટ મીન્સ બે સ્ટેપમાં રિએક્શન થાય, અને જેનો સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો હોય એમાં SN2 રિએક્શન પ્રોસીડ થાય. ને પ્લસ ન્યુક્લિયોફાઇલ ઉપર આધારિત હોય, એ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોય તો SN2, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો SN2 રિએક્શન, અને જો વીક ન્યુક્લિયોફાઇલ હશે તો SN1 રિએક્શન. SN2 રિએક્શન જે સિંગલ સ્ટેપમાં હોય, SN2 રિએક્શન સિંગલ સ્ટેપમાં હશે, અને SN1 રિએક્શન જે ટુ સ્ટેપમાં હશે. પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન બનશે, ત્યાર પછી બીજા સ્ટેપમાં કાર્બોકેટાયન ઉપર ન્યુક્લિયોફાઇલનો અટેક. રેડી? તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા આ બંનેનો ડિફરન્સ જે છે 3 માર્ક્સમાં પૂછાઈ ગયા રહે. તો SN1 અને SN2 આ બંનેનો શું આપણે જોઈ? આ ડિફરન્સ જોઈ. ચાલો, એમાં ફર્સ્ટ જે છે, એક બાજુ SN2 છે અને બીજી બાજુ SN1, તો આપણે બંનેના પહેલાં પૂરા નામ લખી નાખવાના. ઇટ મીન્સ SN2 હોય તો અ બાયમોલેક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન, અથવા તો સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક બાયમોલેક્યુલર રિએક્શન, નાનું નામ કહેશું. આ યુનિમોલેક્યુલરથી સ્ટાર્ટ કરો તો ચાલે, યુનિમોલેક્યુલર સબસ્ટિટ્યુશન યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, અથવા આ નામ લખ્યું છે એ લખું છો તોય ચાલશે. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક યુનિમોલેક્યુલર, બે હોય તો બાયમોલેક્યુલર, એક હોય તો યુનિમોલેક્યુલર. રેડી? સો હવે કાઇનેટિક્સની વાત કરીએ, ઇટ મીન્સ પ્રક્રિયાનો ક્રમ. ભાઈ આ ઉપર 2 છે, આ ઓર્ડર દર્શાવે. તમે કેમિકલ કાઇનેટિક્સ એટલે રાસાયણિક ગતિકીમાં જોતા પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. રેડી? સો ઉપર 2 લખી દીધું, ઇટ મીન્સ રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધી કોન્સન્ટ્રેશન ઓફ બોથ. ભાઈ આનો પ્રક્રિયાનો વેગ છે એ બંનેની રિએક્શન કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હશે. રિએજન્ટ સબસ્ટ્રેટ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ આ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હશે. જ્યારે આમાં ઉપર 1 છે, ઇટ મીન્સ કોઈ એક જની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હોય એ છે પાછું સબસ્ટ્રેટ, એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત હોય ખાલી. તો SN1 અને પ્રક્રિયક એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોય તો SN2. ત્યાર પછી એનું એક્ઝામ્પલ આપ્યું છે હાઇડ્રોલિસિસ ઓફ મિથાઇલ બ્રોમાઇડ. અહીંયા CH3 ઇટ મીન્સ પ્રાઇમરી લીધું છે, અને બીજું આમાં હાઇડ્રોલિસિસ ઓફ ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. રેડી? અહીંયા 3 ડિગ્રી છે ને ફર્સ્ટ ડિગ્રી છે, ઇટ મીન્સ કે પ્રાથમિક છે, બીજું છે તૃતીયક છે. ત્યાર પછી રેટ છે એક બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખશે. SN2 હોય આમાં એક જ સબસ્ટ્રેટ પ્રક્રિયક. રેડી? ને કાર્બન જે આમાં જે છે પેન્ટાવેલેન્ટ ટ્રાન્ઝિશન સ્ટેટ. હવે ટ્રાન્ઝિશન સ્ટેટમાં જોયું હતું આપણે આ રીતે, આ 3 હાઇડ્રોજન હતા, એક બાજુથી OHનું અહીંયા બંધ બનાવતો અને BRનો અહીંથી બંધ તૂટતો. અહીંયા કાર્બનની વેલેન્સી ખરેખર 5 નથી, પણ અહીંયા OH બધી બંધ બનાવ્યો નથી, આ બંધ તૂટ્યો નથી. ઇટ મીન્સ ધ ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ પેન્ટાવેલેન્ટ જોવા મળશે, એટલે કે 5 વેલેન્સી હોય એવી. આ પેન્ટાવેલેન્ટ ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝ ફોર્મ, અને કાર્બન છે SP2 હાઇબ્રિડાઇઝ હશે, અને બીજામાં હાઇડ્રોક્સાઇન અટેક કરશે કેના કાર્બોકેટાઇન ઉપર, બંને બાજુથી અટેક કરે. સો પ્રોડક્ટ એમાં 2 મળે, કેટલી મળે? 2 પ્રોડક્ટ મળે, આમાં એક જ સિંગલ પ્રોડક્ટ મળશે. રેડી? અને ન્યુક્લિયોફાઇલ વિશે જોઈ, તો ભાઈ પાવરફાઇલ ન્યુક્લિયોફાઇલ હશે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય તો SN2 આપે, ને વીક ન્યુક્લિયોફાઇલ હોય તો SN1 રિએક્શન આપશે. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી વિશે જોશું. ઓકે સર, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.